પ્રકરણ 14 પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ એટલે કે સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ. મિત્રો, આપણે અગાઉના વર્ષોમાં લગભગ 5-6 થી ઘનફળ સોરી ક્ષેત્રફળનો અભ્યાસ કરતા આવ્યા છે, જે સમતલમાં બંધ આકૃતિ દોરેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય, અને કોઈ પાત્રની માપવાની ક્ષમતા ને ગુંજાસ કે એની ઘનફળ કહેવાય. તો અહીંયા આપણે ઘન આકૃતિઓના પૃષ્ઠફળ અને ઘનફળ જે ત્રિપરિમાણીય છે, એટલે ક્ષેત્રફળની સમતલની વાત કરીએ, ક્ષેત્રફળ એટલે સમતલમાં દ્વિપરિમાણીય છે, જ્યારે ઘનફળ કે એ ત્રિપરિમાણીય છે, અને પૃષ્ઠફળ એટલે આવા કોઈ ઘન આકારને કે ઘન પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ ને પૃષ્ઠફળ કહેવામાં આવે છે. એના મુખ્ય મુદ્દા એના પરિચયથી, બીજું જેના વિશે આપણે ધોરણ 9 પણ શીખી ગયા છીએ, પૃષ્ઠફળ ને ઘનફળ મેળવવાનું કેટલીક નિયમિત ઘન પદાર્થો વિશે. આ વર્ષે આપણે સંયોજિત ઘન પદાર્થોનું પૂરું પૃષ્ઠફળ મેળવતા શીખીશું, એટલે બે કે તેથી વધારે એવા ઘન પદાર્થોને જોડવાથી મળતી ઘન આકૃતિનું પૃષ્ઠફળ મેળવતા શીખીશું. એ જ રીતે મિશ્ર પદાર્થોના ઘન પદાર્થોનું ઘનફળ, એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર કરવા માટેની પ્રક્રિયા, એને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરીશું, અને શંકુનો આડ છે એક વિશિષ્ટ પ્રકારનું ઘનફળ છે, ઘન છે, જેના વિશે પણ આપણે આ વર્ષે અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ પ્રાસ્તાવિક પરિચયથી. આપણે કેટલાક નિયમિત આકારના ઘન પદાર્થો જેવા કે સમઘન, નળાકાર, ગોલક, અર્ધગોલક અને શિરોલંબ શંકુ ના પૃષ્ઠફળ અને ઘનફળ વિશે માહિતગાર છીએ. આ બધાનો અભ્યાસ આપણે આ વર્ષે કર્યો હતો. કેટલાક જાણીતા પદાર્થના પૃષ્ઠફળ એના સૂત્રોનું ફરી પુનરાવર્તન કરીએ. જેમ કે આ સમઘન છે, તો આકૃતિ આપણને બતાવે સમઘન એટલે બધી બાજુઓ સરખી હોય એવો આ ઘન પદાર્થ છે. ખુલ્લો સમઘન, તો ખુલ્લો સમઘન એટલે એને એક બાજુ ન હોય. આમ સમઘનનો વિચાર કરો તો એને 6 બાજુઓ હોય, એમાંથી એક બાજુ ન હોય તો એનો એની દરેક બાજુનું માપ જો એક્સ હોય તો એની 5 સપાટીઓ મળે. ખુલ્લા સમઘનમાં 5 સપાટીઓ મળે, એક સપાટીનું ક્ષેત્રફળ એક્સ સ્ક્વેર થાય, તો 5 સપાટીઓનું ક્ષેત્રફળ 5 એક્સ સ્ક્વેર થાય, કેમ કે 6 એની સપાટીમાંથી એક સપાટી જેમ કે ઢાંકણ નથી, જો કોઈ ડબ્બો હોય આવો સમઘન આકારનો પણ એની ઉપર ઢાંકણ ના હોય, બરોબર, એવો ખુલ્લો સમઘન કહેવાય. એ જ રીતના બંધ સમઘનમાં 6x6 સપાટી હોય તો એનું ક્ષેત્રફળ થશે 6x2, એને પૃષ્ઠફળ સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ કહેવામાં આવે છે, એટલે સરફેસ એરિયા. આમ ખુલ્લા સમઘનનો પૃષ્ઠફળ છે 5x2 અને બંધ સમઘનનું પૃષ્ઠફળ છે 6x2. હવે સૂત્ર આપણે યાદ રાખવાના. નળાકાર માટે ખુલ્લો નળાકાર પાઈ આર 2πRh, ખુલ્લા નળાકાર માટે એના ઉપર અને નીચે. આમ નળાકારમાં જોયું તો બે પ્રકારની સપાટી હોય, બે સપાટ સપાટી છે, ઉપર અને નીચે, અને આ એક વક્ર સપાટી છે, બરોબર. એટલે ખુલ્લો નળાકાર કહીએ તો એને અંગ્રેજીમાં CSA કર્વ્સ ઓફ એરિયા એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ કહેવામાં આવે છે. એટલે ખુલ્લા નાની વક્ર સપાટી આ માત્ર વક્ર સપાટી બતાવે છે, બરોબર. જ્યારે ઉપર અને નીચે બંને જે સપાટ સપાટી હોય છે, જે વર્તુળ આકાર હોય, જ્યારે માત્ર ખુલ્લા નળાકાર જોઈએ તો એનો પાયો, આ જે પાયો છે એ વર્તુળાકાર પાયો છે, એનો પરિઘ, પાયાનો પરિઘ હોય 2πR અને ગુણ્યા ઊંચાઈ h, એનાથી સૂત્ર બને છે 2πRh, અથવા પરિઘ ગુણ્યા ઊંચાઈ રૂપ પણ ઘણી વાર લેવામાં આવે છે. એ રીતના બંધ નળાકારનો વિચાર કરીએ તો ઉપર અને નીચેની આ વર્તુળાકાર સપાટી પણ આપણે ગણવી પડે, જેના ક્ષેત્રફળ થશે πR² πR² માટે 2πRh વત્તા 2 વખત πR² ઉપર અને નીચે બંને વખત લઈએ તો 2πR² એમાંથી 2πR સામાન્ય કાર્ય એટલે R+H. આમ બંધ નળાકાર માટે સૂત્ર હોય છે 2πR R+H. જ્યારે એક તરફથી બંધ એવું પણ હોય, ઘર ઉપર ઢાંકણ ના હોય અથવા નીચે તળિયું ના હોય અને એવી કઈ રચના હોય, તો એક જ બાજુ બંધ હોય એવો નળાકાર હોય, એક તરફથી ખુલ્લો હોય, એને માટે આપણે લેવું પડે 2πRh વત્તા 1 જ વખત πR² લેવાશે, લેવાનું સૂત્ર થશે πR સામાન્ય કાર્ય. તો એક બાજુથી બંધ એવો નળાકારનું સૂત્ર થાય πR કૌંસમાં 2H+R થશે, જો આપણે અગાઉ 2007 માં પણ શીખી ગયા છે. ગોલક એટલે દડો
આપણે રમવાનો જે દડો હોય છે એવો કે ગોળો, એને માટે માત્ર એક જ એમ માપ હોય, એ ત્રિજ્યા છે. દોનું પૃષ્ઠફળ હોય, સપાટીનું ક્ષેત્રફળ એ 4πr² વડે આપવામાં આવે છે. ગોલોકનું સપાટીનું ક્ષેત્રફળ છે કે પૃષ્ઠફળ છે 4πr² અર્ધગોલોકનો વિચાર કરો, એમાં ફરી બે શક્યતા છે, નીચેનું તળિયું હોય કે ન હોય. આ માત્ર વક્ર સપાટી કહેવાય એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એવું પણ કહેવાય છે આને માટે. એટલે ખુલ્લો અર્ધગોલક એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πr², આખા ગોલકનું 4πr², ખાલી અર્ધગોલકની વક્ર સપાટી 2πr², અને નીચે જે તળિયું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે ગોળાકાર હોય છે, એ વર્તુળ તળિયું છે, એટલે એનું ક્ષેત્રફળ થાય πr² એટલે વક્ર સપાટી 2πr² વત્તા તળિયું. જો બંધ અર્ધગોલક હોય એટલે તળિયું હોય એટલે 3πr² થાય. અને શિરોલંબ શંકુ એ સપાટીથી લંબ હોય એવું આ શિરોલંબ શંકુ છે, એને માટે પણ આપણને વક્ર સપાટી મળે અને તળિયું છે વર્તુળાકાર સપાટી, તળિયાનું ક્ષેત્રફળ πr² એટલે માત્ર ખુલ્લો શંકુ હોય એટલે તળિયું ન હોય તો πrl, જ્યાં l એની તિર્યક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ છે, અને આ જે ઊંચાઈ છે એના શિરોબિંદુથી મધ્ય વર્તુળના મધ્યબિંદુ કેન્દ્ર સુધીનો લંબ કહેવાય. આ લંબ અહીંયા કાટખૂણો રચે ત્રિજ્યા સાથે, જ્યાં ઊંચાઈ h લઈએ છે અને એમાં શિરોલંબ શંકુમાં ત્રિજ્યા ઊંચાઈ અને તિર્યક ઊંચાઈનો સંબંધ મળે છે, એને માટેનું સૂત્ર છે ત્રિજ્યા ઊંચાઈ અને તિર્યક ઊંચાઈનો સંબંધ. માટે ત્રિજ્યા ઊંચાઈ અને તિર્યક ઊંચાઈનો સંબંધ મળે છે પાયથાગોરસના પ્રમેય મુજબ એલ નો વર્ગ બરોબર આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ, આમ h² r² h² એટલે એના ખુલ્લા શંકુ માટે છે, તળિયું ના હોય તો માત્ર વક્ર સપાટી માટે πrl, જયારે બંધ શંકુ માટે πrl વત્તા πr² માંથી πr સામાન્ય કરીએ એટલે r+l મળે. આમાં કેટલીક ઘન આકૃતિઓના એટલે ઘન પદાર્થોના પૃષ્ઠફળોના સૂત્રો છે. હવે પછી આપણે આવી આકૃતિઓના સંયોજનથી બનતી આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે, એના માટેનું કોઈ સૂત્ર ન હોય, જે આ પ્રકારના સંયોજનો હોય એ મુજબ આપણે આ ઉપરના સૂત્રનો ઉપયોગ કરીને જ પરિસ્થિતિ અનુસાર આપણે સૂત્ર બનાવવા પડશે. એટલે આ બધા સૂત્રો ખાસ યાદ રાખવા,